अलीम हसबुनल्लाहु व नअमल वकील नअमल मौला व नअमन नसीर अऊदु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला अशरफिल अंबियाए वल मुरसलीन नबीना हबीबना व शफील मुज़नबीन व रहमतुलिल आलमीन अबिल कासिम मुहम्मद اللهم صل على محمد وآل محمد رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرشنا به وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقان الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم قال رسول الله صلى الله عليه وآله وسلم يا علي أنت وشيعتك هم الفائزون اللهم صل على محمد وآل محمد وجل فرجهم فرجنا به شروع کروں شو اللہ نا نام تھی جے رحمان ان رحیم چھے منتظر آنے امام زمانہ اج اللہ تعالیٰ فرجو شریف سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ સર્વે વખાણ એ પરવરદિગારે આલમની જાત માટે મખસૂસ છે કે જેનો ઝિક્ર કરવો ઝિક્ર કરવાવાળા માટે ઇજ્જતનો સબબ બને છે અને જેનો શુક્ર કરવો ખરેખર શુક્ર કરવાવાળા માટે નહેમતમાં વધારાનું કારણ બને છે એટલે કે આ દુઆ જે છે એ સૈફે કામેલાની છે એમાંથી આ જુમલા લીધેલ છે કે જે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલી સલામના જુમલા છે એટલે આપણા ઇમામ ફરમાવી રહ્યા છે કે અગર આપણે અલ્લાહ સુબહાન તાલાનો ઝિક્ર કરશું તો આપણા માટે ઇજ્જતનું કારણ બનશે કેમ કે અલ્લાહ સુબહાન તઆલા હદીસે કુદ્સીમાં ફરમાવે છે કે તમે જમીન પર મારો ઝિક્ર કરશો તો હું આસમાનોમાં તમારો ઝિક્ર કરીશ અને તમે ઇન્સાનો વચ્ચે મારો ઝિક્ર કરશો તો હું મલાઈકા ફરિશ્તાઓ વચ્ચે તમારો ઝિક્ર કરીશ અને ખુદાવંદે આલમે કુરાનમાં ફરમાવ્યું છે કે તમે મારો ઝિક્ર કરશો તો હું તમારો ઝિક્ર કરીશ અને જ્યારે આપણે અલ્લાહનો ઝિક્ર કરીએ છીએ તો પછી આપણી ઇજ્જતમાં વધારો થાય છે બીજું ચોથા ઇમામે દુઆ જે બીજો જુમલો કીધો છે એ શું કીધું છે કે અગર આપણે અલ્લાહ સુબહાન તઆલાનો શુક્ર અદા કરશું તો અલ્લાહે કુરાનમાં શું ફરમાવ્યું છે સૂરે ઇબ્રાહીમમાં કે અગર તમે મારી નહેમતોનો શુક્ર અદા કરશો તો હું તમારી નહેમતોમાં વધારો કરીશ તો ચોથા ઇમામ અલી સલામ આપણને આ દુઆ થકી કહે છે કે જેનો શુક્ર કરો શુક્ર કરવાવાળા માટે નહેમતમાં વધારાનો સબબ બને છે તો આપણે કોશિશ કરવી જોઈએ કે આપણે અલ્લાહ સુબહાન તઆલાનો વધારેમાં વધારે શુક્ર અદા કરીએ કે જેની તૌફીક થકી અને જેની મદદ વડે જેના ફઝલો કરમ અને જેના અહેસાન વડે આપણે આ ફરશે અઝા સુધી પહોંચી ગયા છે તો આવો આપણે દુઆ કરીએ કે એ જમાનાના ઇમામ ખરેખર જે છે અમારા પુરસાને તમે કબૂલ કરજો અને અમારી તૌફીકમાં વધારો કરજો અમારી આ કલીલ ઇબાદતને કબૂલિયતનો શરફ આપજો બહેતરીન અઝાદારી કરવાની તેમજ બહેતરીન અઝાદાર બનવાની અમને સૌને તૌફીક આપજો આ બધી દુઆની કબૂલિયત માટે બલંદતરીન સલવાત તો અઝાને ગિરામી આપણે જે છે કાલ સાંભળ્યું હતું કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે ફરમાયું કે એ અલી તમે અને તમારા શિયા જ કામયાબ થશે એટલે કે તમારા અને તમારા શિયા કામયાબ છે તો અઝાને ગિરામી શિયા આપણે કાલે સમજ્યા કે શિયા અલગ છે મુહિબ અલગ છે આવો આપણે ફઝાઇલું શિયા એટલે કે શિયાના ફઝાઇલ વધુ સાંભળીએ કે આપણા આઠમા ઇમામ ઇમામે અલી રઝા અલી સલામ મહામદ્વજ્જલ એ ફરમાવે છે કે શિયાઓ જે છે એ ખરેખર ક્યાં
કઈ રીતે બન્યા છે? તો આઠમા ઇમામ કહે છે કે શિયાઓ અમારી વધેલી માટીમાંથી બન્યા છે, એટલે કે જે માટીમાંથી આપણે જાણીએ છીએ કે અલ્લાહ સુબહાનહુ તઆલાએ ઇમામોને ખલ્ક કર્યા છે, જે માટીમાંથી ઇમામો ખલ્ક થયા છે એની વધેલી માટીમાંથી આપણે શિયાઓને અલ્લાહ સુબહાનહુ તઆલાએ ખલ્ક કર્યા છે. એટલે એ આઠમા ઇમામ કહે છે કે આ શિયા અમારા હિસ્સા છે, કેમ કે ઈ જે માટીથી અલ્લાહે અમને પેદા કર્યા, ઈ જ માટીમાંથી અલ્લાહે શિયાને ખલ્ક કર્યા છે, બનાવ્યા છે, એટલે ઈ અમારા હિસ્સા છે. અને પછી આઠમા ઇમામ કહે છે કે જ્યારે અમારો શિયા ગમગીન થાય છે તો અમે પણ ગમગીન થાય છે, જ્યારે અમારો શિયા ખુશી મહેસૂસ કરે છે તો અમે પણ ખુશી મહેસૂસ કરે, જ્યારે અમારો શિયા બીમાર હોય છે તો અમને પણ ખરેખર ઈ બીમારીનો અહેસાસ થાય છે. તો આ આપણા ઇમામો છે કે જે એક બાપથી પણ અને એક માથી પણ વધારે આપણને મોહબ્બત કરે છે, આપણને ચાહે છે, આપણા પર મહેરબાન છે. અને પછી આઠમા ઇમામે કીધું કે અગર શિયાઓને કોઈ તકલીફ પહોંચે છે તો પછી એ તકલીફને અમો ઇમામો પણ મહેસૂસ કરીએ છીએ. તો આપણે એકલા નથી, આપણે શિયા જે છે એ એકલા નથી, આપણા ઇમામો દરેક વખતે જે છે એ આપણી સાથે છે. અને આપણે જે છે એમને હંમેશા તવસ્સુલ કરતા રહેવું જોઈએ, એમને યાદ કરતા રહેવું જોઈએ, કેમ કે એ તો હંમેશા આપણને દુઆઓમાં પણ યાદ કરે છે. જેમ કે છઠ્ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક અલી સલામ અલ્લાહુમ્મા સ્વલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ વજ્જિલ ફરજ. છઠ્ઠા ઇમામ અલી સલામ એક વખત સફરમાં હતા અને એ મુસાફરી, એ તમને બધાને ખ્યાલ જ છે એ જમાનામાં જાનવર પર બેસીને કેટલે દૂર સુધી મુસાફરી કરવી પડતી હતી. તો છઠ્ઠા ઇમામ અલી સલામ પોતાના સહાબીઓ સાથે મુસાફરી પર હતા ત્યારે એક વખત એક વસ્તી આવે છે. તો એ વસ્તીને જોઈને છઠ્ઠા ઇમામ તો જાણતા હોય, એની પાસે તો અલ્લાહે આપેલું બધું જ ઇલ્મ હોય, છતાંય પૂછે છે રાવીને કે આ કઈ વસ્તી છે, આમાં કયા લોકો રહે છે. રાવીએ જે છે એ નારાજ થઈને કીધું કે ના ના ઇમામ, અહીંયા આપણે ઉતરવું નથી, અહીંયા રોકાવું નથી, કેમ કે જે લોકો જાનવર પર સવારી કરતા હોય એને રાત રોકાવી પડે, એને અમુક જગ્યા પર જે છે એ થોડીક વાર માટે જમવા માટે નમાઝ માટે થોડીક વાર થોભવું પડે. એટલે એણે તો મોઢું બગાડીને કીધું કે ના ના ઇમામ, આપણે અહીંયા રોકાવું નથી, કેમ કે આ જે છે એ શિયાઓની વસ્તી નથી, અહીંયા તો તમારા દુશ્મનો રહે છે, અહીંયા તમારા દુશ્મનો રહે છે, આ દુશ્મનોની વસ્તી છે, આપણે અહીંયા થોભવું નથી, રોકાવું નથી. ઇમામ અલી સલામ કહે છે સારું. સવારી પરથી ઉતરી ગયા, મુસલ્લો પાથર્યો, નમાઝ બે રકાત પડી અને હાથો માટે દુઆ માટે હાથ બુલંદ કર્યા. હાથ ઉપાડીને ઇમામ અલી સલામ દુઆ કરી રહ્યા હતા, રાવી કાનથી સાંભળે છે, રાવી સાંભળે છે કે છઠ્ઠા ઇમામે કીધું કે એ અલ્લાહ, આ લોકો કે જે દુશ્મનો હતા એના માટે ઇમામ દુઆ કરી રહ્યા છે કે આ લોકોને તું વતનમાં જ રાખજે, આ બસ્તીમાં જ રાખજે, આ લોકોને તિતર બિતર અહીંયા અહીંયા નહીં કરતો, પણ આ લોકોને અહીંયા આબાદ રાખજે, કે આ લોકો પરદેશ ન જઈ શકે, આ લોકો બહાર જ ન જાય એની વસ્તીમાંથી, આ લોકોને એની વસ્તીમાં આબાદ કરી દેજે, જેથી કરીને પરદેશ ન જાય અને વિખાઈ ન જાય. હવે રાવીને આશ્ચર્ય થયું કે અચ્છા, આપણા ઇમામ તો કેટલા સારા છે, દુશ્મનો માટે પણ દુઆ કરે છે. પછી ત્યાંથી એ લોકો નીકળીને આગળ જવા માંડ્યા. હવે જ્યારે સફર પર એ લોકો એવી જગ્યા પર પહોંચ્યા કે ત્યાં હજી એક વસ્તી દેખાણી, જ્યારે વસ્તી આવે તો ખ્યાલ આવી જાય કે અહીંયા બધા ઇન્સાનો રહે છે, એટલે તરત જ ઇમામ તો બધું જ જાણે છે, છતાં ઇમામે પૂછ્યું રાવીને આ કઈ વસ્તી છે. રાવીએ તો બહુ ખુશ થતા હતા, ચહેરો તો એકદમ ખુશખુશાલ, મલક એકદમ મલકાઈ મલકાઈને કહ્યું કે ઇમામ આ તો શિયાઓની વસ્તી છે, અહીં બધા જ તમારા ચાહવાવાળા રહે છે, આ આખી શિયાની વસ્તી છે, આપણે અહીંયા રોકાણ કરીએ, આપણે અહીંયા થોભી જઈએ, શિયાઓની વસ્તી છે, આપણા શિયા રહે છે, આપણા શિયા અહીંયા રહે છે. છઠ્ઠા ઇમામ અલી સલામ કીધું સારું. સવારી પરથી ઉતર્યા, મુસલ્લો પાથર્યો, પાછી બે રકાત નમાઝ પડી, હવે દુઆ માટે હાથ ઉપર કર્યા, હાથ બુલંદ કરીને ઇમામ દુઆ કરી રહ્યા છે, રાવી પાછો ધ્યાનથી સાંભળે છે. હવે એને એટલું આશ્ચર્ય થયું કે છઠ્ઠા ઇમામ અલી સલામે દુઆ કરી કે એ પરવરદિગાર, આ અમારા શિયાઓને તું પરદેશ મોકલી દે, આ શિયાઓ અહીંથી પરદેશ વયા જાય અને અહીંથી વિખાઈ જાય, આ લોકો અહીંયા આબાદ ન રહે, આ બધા દૂર દૂર જતા રહે. રાવીએ સાંભળીને તરત જ ઇમામને કીધું કે ઇમામ
તમે દુશ્મનો માટે દુઆ કરી એ મેં સાંભળી, તમે શિયાઓ માટે દુઆ કરી એ પણ મેં સાંભળી, પણ મને હજમ નથી થઈ વાત, મને કાંઈ સમજાણું નથી, મારે કાંઈ પલ્લે નથી પડ્યું. એવું તો કેવી તમે દુઆ કરી, અને આવું તો કેવું બની શકે કે તમે દુશ્મનો માટે એમ દુઆ કરી કે એ લોકો પરદેશ ન જાય, એ લોકો બેવતન ન થાય, અને એ લોકો બરબાદ પણ ન થાય, અને એ લોકો ત્યાં ને ત્યાં જ રહે. અને તમે શિયાઓ માટે વળી એવી દુઆ કરી કે બેવતન થઈ જાય, દૂર વયા જાય, પરદેશ વયા જાય, એ લોકો વિખાઈ જાય, અને એ લોકો ત્યાં આબાદ નો રે, બરબાદ થઈ જાય. આ તો વળી કેવી દુઆ છે, મને તો નથી સમજાતું, તમે મને સમજાવો ઇમામ. ત્યારે ઇમામ અલીસલામ કીધું કે રાવી તમે સમજ્યા નહીં મારી વાતને. જો એ લોકો દુશ્મનો હતા ને, એ લોકો નજાસત અને ગંદકી હતી, તો અગર એ નજાસત ને ગંદકી બીજા પ્રદેશમાં વહી જાય ને તો ગંદકી જ ફેલાવે, નજાસત જ ફેલાવે. એટલે એ લોકોને પરદેશ જવા માટે મેં જે છે એ દુઆ કરી કે ન જાય, કેમ કે પરદેશ જશે તો ત્યાં બધું નજાસત ફેલાવશે. એના કરતાં તો બહેતર છે ને કે એ લોકો એ જગ્યા પર આબાદ રહે, એ જગ્યા પર રહે. ગંદકી હંમેશા ગંદકી એક જ ખાડામાં જમા રહે એ સારું છે, એ એના જ પ્રદેશમાં આબાદ રહે ને ગંદકી ત્યાં ને ત્યાં જ પડી રહે, અને એ ગંદકી બીજા પ્રદેશમાં પહોંચી ન શકે. એટલે મેં એવી લોકો માટે દુઆ કરી, કેમ કે એ લોકો આપણા દુશ્મનો છે અને આ આપણા શિયા છે, તો શિયાઓ માટે મેં એવી દુઆ કરી કે એ લોકો પરદેશ વયા જાય, એ લોકો જે છે એ વિખરાઈ જાય. કેમ કે મને પૂરો વિશ્વાસ છે, છઠ્ઠા ઇમામ કહે છે કે મને પૂરો વિશ્વાસ છે કે મારા શિયાઓ જ્યાં પણ જશે ત્યાં ખુદાનો પૈગામ ફેલાવશે. મારા શિયાઓ જ્યાં જશે અમો અહેલે બૈતની મોહબ્બત બીજાના દિલમાં નાખશે, અમો અહેલે બૈતનો પૈગામ આમ કરશે, અને અમો અહેલે બૈત અલે મુસ્લામ માટે શણગાર બનશે, ઝીનત બનશે, એ લોકોના અખલાક એટલા સારા હશે કે મને એટલો વિશ્વાસ છે, મને એટલો બધો વિશ્વાસ છે કે જ્યાં જશે ત્યાં અમારી મોહબ્બતને આમ કરશે, અને એ લોકો એટલા સારા છે કે પરદેશમાં જશે તો એ લોકો ખરેખર આપણા દીનનો પ્રચાર અને પ્રસાર કરશે. એટલે એ લોકો માટે મેં એવી દુઆ કરી કે એ લોકો પરદેશ વયા જાય, જેથી કરીને આપણા દીનનો ફેલાવો થાય. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો અઝાને ગિરામી, અહીં આપણે થોભીને એક દુઆ કરીએ, અને તમે બધા આમીન કહેજો, કેમ કે ખરેખર માસુમીન અલેમુસલામ ફરમાવે છે કે અમારો શિયા એ હોય કે જેના અખલાક સૌથી સારા હોય, હે ને, અમારા શિયા એવા હોવા જોઈએ કે જેના અખલાક સૌથી સારા હોય. તો આવો આપણે પણ સાથે સાથે દુઆ કરીએ. મુજકો એક સાહેબે કિરદાર બના દે ઝહરા, મુજકો એક સાહેબે કિરદાર બના દે ઝહરા, મરજીએ હક્કા તલબગાર બના દે ઝહરા, મરજીએ હક્કા તલબગાર બના દે ઝહરા, મુજકો ભી દેકર ગુલામી કા શર્ફ એ બીબી, મુજકો ભી દેકર ગુલામી કા શર્ફ એ બીબી, મિસલે હુર ખુલ્દ કા હકદાર બના દે ઝહરા, મિસલે હુર ખુલ્દ કા હકદાર બના દે ઝહરા, ઓર ચઢ કર સૂલી પર સુનાઓ મેં કસીદા તેરા, ઓર ચઢ કર સૂલી પર સુનાઓ મેં કસીદા તેરા, મુજકો એક મી સમે તમ્માર બના દે ઝહરા, મુજકો એક મી સમે તમ્માર બના દે ઝહરા, જબ કરું જિક્ર તેરા તો જુલ્મ કા સર કટ જાય, જબ કરું જિક્ર તેરા તો જુલ્મ કા સર કટ જાય, મેરી આવાઝ કો તલવાર બના દે ઝહરા, મેરી આવાઝ કો તલવાર બના દે ઝહરા, રાત દિન શામો સહર દિલ મે રહે કરબો બલા, રાત દિન શામો સહર દિલ મે રહે કરબો બલા, ઓર હમ સબ કો એસા અઝાદાર બના દે ઝહરા, ઓર હમ સબ કો એસા અઝાદાર બના દે ઝહરા, કરબલા મે કરે હમ લોગ ભી જાકર ચહલું, કરબલા મે કરે હમ લોગ ભી જાકર ચહલું, મિસલે જાબિર હમે જવ્વાર બના દે ઝહરા, મિસલે જાબિર હમે જવ્વાર બના દે ઝહરા, ઉમ્ર ભર યે ભી ઉઠાએ તેરે ગાઝી કા અલમ, ઉમ્ર ભર યે ભી ઉઠાએ તેરે ગાઝી કા અલમ, મેરે બચ્ચો કો અલમદાર બના દે ઝહરા, મેરે બચ્ચો કો અલમદાર બના દે ઝહરા, દુરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મા સ્વલે અલા મોહમ્મદ વાલે મોહમ્મદ વજ્જિલ ફર. તો છઠ્ઠા ઇમામ અલીસલામના વાક્યા પરથી આપણે તારણ કાઢ્યું કે ખરેખર ઇમામ અલીસલામને એના શિયાઓ પર બહુ ભરોસો છે, બહુ જ યકીન છે કે શિયાઓ એટલા સારા અખલાકવાળા હોય છે કે જ્યાં પણ જાય છે માહોલને બદલીને રાખી દે છે. અગર અમારો શિયા 100,000 મજમામાં આવા પહોંચી જાય તો પોતાના અખલાકથી ઓળખાઈ જશે, અને માહોલ જે છે એની પર અસર નહીં કરશે, એ માહોલને બદલી નાખશે એવો અમારો શિયા હશે. તો
આવો કિરદાર હોવો જોઈએ, આવા અખલાક હોવા જોઈએ. કેમ કે છઠ્ઠા ઇમામ અલી સલામે કીધું છે હદીસમાં કે એ શિયાઓ તમે અમારા માટે ઝીનતનો સબબ બનો, શણગારનો સબબ બનો, તમે અમારા માટે માથાનો કલંક નહીં બનતા, તમે ગુનાહ કરીને માથાનો કલંક નહીં બનતા. કેમ આવું કીધું ઇમામે? કે જેવી રીતે આપણે કહેતા હોય છે હે ને કે અગર કોઈ બચ્ચું જેના અખલાક નથી સારા તો આપણે શું કહેતા હોય કે આના મા બાપે શું શીખવાડ્યું એને, હે ને? અને અગર આપણા અખલાક નહીં સારા હશે તો લોકો શું કહેશે કે આ લોકોના તો અખલાક નથી સારા, માઝલ્લા. પછી એ લોકો આપણા ઇમામ તરફ વિચારશે. પણ અગર આપણે માશરામાં આટલા સારા હશું તો લોકો કહેશે કે આ લોકો આટલા સારા છે શિયા, તો એના ઇમામ કેટલા સારા હશે. એટલે આપણી અહેમ તરીન જિમ્મેદારી છે ગાયબતના જમાનામાં, અહેમ તરીન જિમ્મેદારી. કે આપણે બધાને ખબર છે કે આપણા જમાનાના ઇમામ ગાયબતના પડદામાં છે અને આપણે એને જોઈ નથી શકતા, એ તો આપણને જોવે છે. તો આપણી શું જિમ્મેદારી છે? આપણી એક જિમ્મેદારી એ છે કે આપણા અખલાક જે છે એટલા સારા હોવા જોઈએ કે ઇમામ આપણા અખલાક જ્યારે જુએ તો એ ખુશ થઈ જાય. અને આપણે એવું ન વિચારવું જોઈએ કે ઇમામને કેમ ખબર પડશે, આપણને ખ્યાલ જ છે કે ઇમામ પાસે આપણા આમાલ હંમેશા જાય છે. અઠવાડિયામાં બે વાર આપણા બધા જ આમાલ ઇમામ પાસે જાય છે. અને કોઈ સાથે પણ આપણે ક્યારે પણ ખરાબ રીતે પેશ ન આવવું જોઈએ, બદઅખલાકી ન અપનાવવી જોઈએ. કેમ કે ક્યારેક ક્યારેક એવું પણ થાય કે જેની સાથે આપણે બદઅખલાકી કરતા હોય, ક્યાંક એવું ન બને કે ઇમામ પોતે ત્યાં હાજર હોય ને આપણને જોઈ લે. કેમ કે આપણે ઇમામને ઓળખતા નથી, બરાબર. અને આપણે જે છે એ ખબર જ છે કે ઇમામ દરેક જગ્યા પર આવી જાય છે, હોય છે. એ જેમ કે આપણી મજલિસમાં પણ આવે છે, આપણે એને જોઈ ન શકતા. ક્યાંક આપણે અઝાદારીમાં કોઈક મોમિનાનું દિલ દુખાવી દઈએ, એની સાથે બદઅખલાકીથી આપણે પેશ આવીએ, અને અગર આપણે કોઈને ખરી ખોટી સંભળાવી દઈએ તો ક્યાંક એવું ન થાય કે આપણા ઇમામ નારાજ થઈ જાય. અને અઝીઝો, આ ગયબતના જમાનામાં બધા જ શિયાઓનો એક ખાસ ફરીઝો છે, એક ખાસ જિમ્મેદારી છે કે એ બધા મોમિનોનો એહતરામ કરે, એ બધા મોમિનોનો એહતરામ કરે, એને ઇજ્જત આપે, એને સારી રીતે એની સાથે વાત કરે, અને કોઈ મોમિનનું દિલ ન દુખાવે, અને એના અખલાક જે છે એ સારા હોવા જોઈએ, સારા અખલાકથી પેશ આવે. આવો આપણે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ મા સ્વાલે આલા મહમ્મદ વાલે મહમ્મદ વજ્જિલ ફરજો. એ જમાનાનો એક વાક્યો સાંભળે કે ક્યારેક ક્યારેક આપણે જેવી રીતે ઇમામનો ઇંતજાર કરી રહ્યા છીએ, ક્યાંક એવું ન થાય કે ઇમામ આવે ને આપણે ઇમામને નારાજ કરી બેસીએ. જેવી રીતે મૌલાએ કાયનાત જ્યારે કુફામાં ઇમામ અલૈહિસ્સલામની હુકુમત હતી, ઇમામની હુકુમત કુફામાં જ્યારે હતી ત્યારે ઇમામ હાકીમ હતા, અને આખા કુફો કુફાના દરેક લોકો આપણે ઓળખતા હતા, પણ જે બારગામના હોય એ તો આપણે ન ઓળખે. હવે એમાં એવું થયું કે મદાઈન નામનો જે શહેર હતું, એ મદાઈન શહેરમાંથી એક ચાહવાવાળો મૌલાએ કાયનાતનો, એને મૌલાએ કાયનાતની ઝિયારત કરવી હતી, મૌલાએ કાયનાત સાથે મુલાકાત કરવી હતી, એટલે એ મદાઈનથી પોતે સફર કરી અને કુફા પહોંચે છે. અને એણે એમ થયું કે હું મારા વખતના ઇમામ, જમાનાના ઇમામ મૌલાએ કાયનાત છે, તો એને મળવા માટે હું મદાઈનથી જે છે આવ્યો છું, તો કાંઈ આવું લઈને આવું. કેમ કે જ્યારે આપણે મુસાફરી કરીને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ અને કોઈના ઘરે જઈએ તો આપણે તોહફો લઈ જતા હોય છે, ભેટ લઈ જતા હોય છે. અને હદીસમાં છે કે ભેટ અગર આપણે કોઈને આપીએ છીએ તો એના દિલમાં મોહબ્બત વધે છે. અને આ તોહફો આપવો, આ ભેટ આપવી, એ ખરેખર જે છે એ સારી વસ્તુ ઇસ્લામમાં માનવામાં આવી છે કે એનાથી મોહબ્બતમાં વધારો થાય છે અને એ ખરેખર મુસ્તહબ બાબત છે. એટલે એ પોતે વિચાર કરે છે કે હું ઇમામને શું આપું, તો બહુ સારી ખુશબુ ખરીદે છે, અત્તર સેન્ટ. એ જમાનાનું સૌથી સારી જે ખુશબુ હોય છે અત્તર, ખૂબ સારું અત્તર એ લે છે. અને ખુશી ખુશી કે હું પહેલી વાર મારા જમાનાના ઇમામની મુલાકાત કરીશ, એને મળીશ, એટલે પોતે કુફા આવે છે. કુફા આવીને બધાને પૂછે છે કે મૌલાએ કાયનાતને મળવું છે. આ એ જમાનો હતો કે જ્યારે મૌલાએ કાયનાત જંગે સિફીનમાં ગયા હતા. અને તમને બધાને ખબર છે કે જંગે સિફીન છે ને એ સૌથી લાંબી જંગ ચાલી હતી. એ જંગ ઘણા મહિનાઓ સુધી ચાલી હતી. એટલે જંગમાં એક વખત જે મૌલાએ કાયનાત ગયા હતા, ઘણા મહિના જંગ ચાલી અને એ પાછા આવતા એને ઘણી વાર લાગી હતી. તો જ્યારે આ માણસ જે છે એ કુફા આવે છે
તો એને લોકો કહે છે કે મૌલાય કાયનાત તો જંગે સિફિનમાં ગયા છે, એને આવતા ઘણા મહિના થશે. પહેલાંના જમાનામાં જે જંગ થતી તો ઘણા બધા મહિને ચાલતી, એટલે કહે છે કે ઘણી વાર લાગશે. તો તું અહીંયા શું કરીશ? હવે એ માણસ વિચારે છે કે હું મૌલાય કાયનાતને મળ્યા વગર નહીં જઈશ, પણ હું આટલા દિવસ અહીંયા કરીશ શું? એટલે એ વિચાર કરીશ કે હું અહીંયા જ રોકાઈ જાઉં અને કંઈક કામ ધંધો કરું. હવે વિચારે છે શું કામ ધંધો કરું, તો પોતે ગોશ્તની એક દુકાન નાખે છે અને કસાઈ બની જાય છે. હવે એ ગોશ્ત વેચવા માંડે છે અને લોકોને એને કહી રાખ્યું હોય છે કે હવે જ્યારે મૌલાય કાયનાત આવે ને તો હું એને મળીશ અને પછી જ જઈશ, એ સિવાય હું મારા શહેર પાછો જઈશ નહીં. હવે એ ગોશ્ત વેચવા માંડ્યો. હવે એવું થયું કે મૌલાય કાયનાત જંગે સિફિન ખતમ થઈ ગઈ અને પાછા કૂફામાં આવી ગયા, પણ કોઈએ આ ભાઈને કીધું નહીં કે મૌલાય કાયનાત આવી ગયા છે, અને એને પણ ન ખબર પડી કે મૌલાય કાયનાત આવી ગયા છે. કેમ કે એણે તો મૌલાયને કોઈ દિવસ જોયા નહોતા. હવે થાય છે એવું કે મૌલાય કાયનાત જે છે એ ગલીમાં ચાલતા હોય છે, ત્યાં જોવે છે કે એક કનીઝ બેસીને રોતી હોય છે. મારી જેવું કોઈ હોય ને રસ્તા પર જોઈએ કે કોક રોવે છે બેન, આપણે એમ થાય કે હવે આપણેથી શું મતલબ, આપણે તો આગળ વયા જાય. પણ મૌલાય કાયનાત કોણ હતા? મુશ્કિલ કુશા, હંમેશા મોમેનોની મદદ કરતા હતા. એ કહે છે કે એ કનીઝે ખુદા, તું શા માટે રોવે છે? તને કાંઈ મદદની જરૂર હોય તો, મૌલા કહે છે હું તારી મદદ કરું. શું થયું, તારો વાક્યો શું છે, મને ભયાન કર. કનીઝ કહે છે કે મૌલા વાત એમ છે કે હું જ્યાં કામ કરું છું એ મલિકાએ મને ગોશ્ત લેવા માટે મોકલી હતી, અને હું ગોશ્ત લેવા જ્યારે કસાબ પાસે ગઈ એણે મને ગોશ્ત આપ્યું, એ લઈને મારા મલિકા પાસે પાછી આવી, તો મારી મલિકાએ ગોશ્ત જોઈને કીધું કે આ ગોશ્ત સારું નથી, હું આને કબૂલ નહીં કરું. તો આવું જે ગોશ્ત તું લઈ આવી છે આવું ખરાબ ગોશ્ત પાછું બદલી આવ. એટલે હું એ ગોશ્ત લઈને ઓલા ભાઈ પાસે ગઈ અને એ ભાઈને મેં કીધું કે ભાઈ મારી મલિકાને આ ગોશ્ત ગમ્યું નથી, તમે બદલી દેશો? એણે કીધું હા. એણે બદલી દીધું. બીજું ગોશ્ત લઈને પાછી મારી મલિકા પાસે આવી, એણે ગોશ્ત જોઈ, એણે કીધું આ પણ નથી સારું, જા બદલી આવ. હવે હું પાછી આવી, એ ભાઈને ગોશ્ત કીધું કે ભાઈ બદલી આપો ને, મારી મલિકાને ન ગમ્યું, તમે થોડુંક સારું ગોશ્ત આપો. એણે પાછું મને ગોશ્ત આપ્યું. હવે પાછું લઈને હું મલિકા પાસે આવી તો એને જોઈને કીધું આ પણ નથી સારું, જા પાછી બદલી આવ. હવે હું ત્રીજી વાર ગઈ ને જ્યારે, તો ઓલા ભાઈ બહુ ગુસ્સે થઈ ગયા. એ ભાઈ કહે છે કે તું બે વાર તને મેં ગોશ્ત બદલી દીધું, આ ત્રીજી વાર બદલી તો દઉં છું, પણ હવે હું કસમ ખાઉં છું કે જો તું હવે પાછી ગોશ્ત લઈને આવી ને તો હું બદલી આપીશ નહીં. એટલે તું હવે પાછી મારી પાસે નહીં આવતી, હવે હું નહીં બદલી આપું, ત્રીજી વાર બદલી આપું છું, હવે નહીં બદલી આપું. એમ કરીને બદલી દીધું એણે. હું લઈને પાછી મલિકા પાસે ગઈ. હવે મલિકા એમ કહે છે કે આ ગોશ્ત મને ગમતું નથી, એટલે હું અહીંયા બેસીને રસ્તા પર રોઉં છું, કેમ કે અગર મલિકા પાસે જાઉં છું તો હું તો એની કનીઝ છું, કદાચ મને મારે યા મને અઝિયત આપે યા મને ખીજાશે, એ ગોશ્ત તો કબૂલ નહીં કરશે, એને ગમતું નથી ગોશ્ત. અને અગર હું ઓલા ગોશ્તવાળા પાસે જાઉં છું તો એણે કસમ ખાધી છે કે મને ગોશ્ત નહીં બદલી આપે, એટલે હું અહીંયા રડું છું, હવે કરું તો શું કરું? મૌલાય કાયનાત કહે છે કે તને મદદની તો જરૂર છે, પણ તું કહે તો કસાબ પાસે જઈએ, ગોશ્તવાળા પાસે જઈએ, ને તું કહે તો મલિકા પાસે જઈએ, કોની પાસે જઈએ? તો કનીઝ કહે છે ના, મલિકા પાસે ન જાઉં, મને એને બહુ ડર લાગે છે, એ જે છે અગર તમે આવશો ને તો એ મને વધારે ખીજાશે, તો એવું કરીએ ગોશ્તવાળા પાસે જઈએ. તો મૌલા કહે છે ચાલો. હવે ગોશ્તવાળો એ જ છે કે જેણે મૌલાય કાયનાતને કોઈ દિવસ જોયા નથી, એને ખબર બી નથી કે મૌલા આવી ગયા છે. હવે મૌલાય કાયનાત આ કનીઝને લઈને ગોશ્તવાળાની દુકાન પર આવે છે. ગોશ્તવાળાને તો ખબર નથી કે આ મૌલાય કાયનાત છે. તો હવે એ ખીજાઈ જાય છે કનીઝને જોઈને કે તું પાછી આવી ગઈ મારી દુકાન પર, મેં તો કસમ ખાધી છું તને ગોશ્ત નહીં બદલી દઉં, હવે અગર તું મારે ગોશ્ત બદલવાનું કહીશ તો હું ગોશ્ત નહીં બદલી દઉં. મૌલાય કાયનાત જે છે એ તો બધું જાણતા હોય છે. મૌલાય કાયનાત હદીસથી વાત કરે છે. મૌલાય કાયનાત કે છે એ બંદે ખુદા તે હદીસ સાંભળી છે કે જે કોઈ મોમિનના દિલને ખુશ કરે, એની મદદ કરે, એનેથી અલ્લાહ બહુ મોહબ્બત કરે છે. આ મોમિના છે એને ગોશ્ત બદલી દે, અગર તું આને બદલી દઈશ તો અલ્લાહ તારાથી રાજી થશે, તને મોહબ્બત કરશે, તું આની મદદ કરી દે. એ કહે છે મેં તો કસમ ખાધી છે કે હવે હું આનો ગોશ્ત નહીં બદલી દઉં. મૌલા કહે છે પણ હું કયામતના દિવસે અલ્લાહને કહીશ કે એણે જે કસમ ખાધી છે એ તમે માફ કરી દો. હું અલ્લાહને કહીશ, હવે એને તો ખબર નથી કે આ મૌલાય કાયનાત છે, એટલે એને બહુ ગુસ્સો આવે છે. એ કહે છે કે તમે કોણ છો અમારી બે વચ્ચે બોલવાવાળા? એમ કરીને પોતાનો હાથ લઈને મૌલાના છાતી પર ધક્કો દેને મૌલાને એના દુકાનથી દૂર કરી દે છે. છાતી પર હાથ રાખીને ધક્કો મારે છે અને કહે છે કે તમારે અમારા બે વચ્ચે આવવાની જરૂર નથી, હું જે છે એ કહી ચૂક્યો છું કે હું ગોશ્ત નહીં બદલું તો નહીં બદલું, તમે શા માટે અમારા બે વચ્ચે આવો છો? વયા જાઓ તમે મારી દુકાનમાંથી બહાર.
મોલા કનીઝને કહે છે કે આણે તો મારું કાંઈ સાંભળ્યું નહીં, ચાલ મલ્લિકા પાસે જાય, શાયદ એ સાંભળી લે. હવે જ્યારે આ લોકો મલ્લિકાના ઘરે આવે છે, મલ્લિકા દરવાજો ખોલે છે, તો મોલાએ કાયનાત, આપણે વિચાર કરીએ કે આપણે ઘરનો દરવાજો ખોલ્યો ને જમાનાના ઇમામ ઊભા આવે તો આપણે શું કહેશું? આવો ને ઇમામ, બેસો, ચા પાણી પીઓ, આમનામ નો વયું જવાય, તમે મારા મહેમાન થયા છો, હે ના, મારાથી જે બનશે હું તમારી ખિદમત કરીશ. એટલે સૌથી પહેલાં તો જે મલ્લિકા હતી એ મોલાએ કાયનાતને જોઈ અને ઓળખતી હતી ને, કુફાની રહેવાવાળી હતી એટલે ઓળખતી હતી, એ તો કદમોમાં પડી ગઈ અને પગ પર પડીને મોલાને કહેવા માંડી કે અરે મારા તો આજે એટલા બધા નસીબ જાગી ગયા, આટલી ખુશકિસ્મતી મારી કે તમે મારા ઘરે આવ્યા અને એ પણ મારા જમાનાના ઇમામ મારા ઘરે આવ્યા. તો મોલા એને પણ નસીહત કરે છે. હદીસ કહે છે, મોલા કહે છે કે એ કનીઝે ખુદા, શું તે સાંભળ્યું છે કે જહન્નમમાં એક વાદી છે, એનું નામ ગઝબાન છે, અને અલ્લાહ એ વાદીમાં એને જે છે એ સજા કરશે કે જે પોતાના ગુલામ અને કનીઝ અને બીજા પર જુલ્મ કરે છે. આ કનીઝે ખુદા છે, આના પર બે ઇતાદ છે, એક અલ્લાહની ઇતાદ ને એક તારી ઇતાદ, તો તું આના પર જુલ્મ નહીં કર. હવે મલ્લિકા કહે છે કે મોલા આ કનીઝની બદૌલત તો તમે મારા ઘર સુધી આવ્યા છો, એટલે હું આ કનીઝ જે છે એ તમને તોહફા તરીકે આપી દઉં છું, તમે આ કનીઝ લઈ જઈ શકો છો. મોલા કહે છે કે હું કનીઝ જે છે એને રાહે ખુદામાં આઝાદ કરું છું. કનીઝ તો ખુશ થઈને વહી ગઈ કે મોલા તમે મને આઝાદ કરી દીધી, તમારો શુક્રિયા એમ કરીને કનીઝ વહી ગઈ. હવે મોલા પણ જાવાના જ હતા, મોલા જેવું જાવા જાય છે, એક સલવાત પડો, અલ્લાહ ઉમ્મા સ્વાલ્લે આલા મોહમ્મદ વ આલે મોહમ્મદ વજ્જિલ ફરજહું ફરજ નબી, જેવા મોલા જવા માંડ્યા તો આ કનીઝ કહે છે કે કનીઝ એ મલ્લિકા જે હતી કહે છે કે હું તમારી કનીઝ છું મોલા, તો તમે મારું આમંત્રણ સ્વીકારીને એક ઘૂંટ પાણી પી લ્યો અને હું જે તમને થોડું ઘણું ખાવાનું પેશ કરું એ તમે થોડું લઈ લ્યો, પણ તમે મારા ઘરે આવો, મારા શોહર ઘરે જ છે, તમે એની સાથે બેસીને તમને જે ફાવે થોડુંક લ્યો, પણ તમે આવું ખાવા ખાધા વગર મારા ઘરેથી ન જાઓ. મોલા કહે છે સારું, આમંત્રણ સ્વીકારે છે. એના શોહરનું નામ હતું અહેમદ. એ અહેમદ સાથે મોલા બેસી જાય છે અને એ બધું પકાવવામાં જે છે એ પકાવીને જે કાંઈ હતું એના ઘરે બધું મોલાને દેવા માંડી. અને એના શોહરને એના પતિને પણ કીધું કે આમ આમ આખો વાક્યો બન્યો છે. તો એના પતિ કહે છે કનીઝ ક્યાં ગયો? તો કે કનીઝને તો મેં રાહે ખુદામાં આઝાદ કરી દીધી, પણ તમે મોલા સાથે બેસીને તમે જે છે એમને ધ્યાન રાખો, એમને જમાડો. અહીં જે છે મોલાએ કાયનાતા મોમિનાના ઘરે બેઠા હતા, ત્યાં હવે શું થાય છે કે હોઝેફા નામનો જે સહાબી હતો એ મોલાએ કાયનાતને ગોતે છે કે અરે ઝોહરનો વખત થવા આવ્યો છે, થોડીક જ વારમાં ઝોહરનો સમય થશે, મોલા તો ક્યાંય દેખાતા નથી. એટલે એ ગોશ્ત જે વેચતો હતો એની દુકાન પર આવીને કહે છે કે મોલા અહીંયા આવ્યા હતા ને ક્યાં ગયા? એ કહે છે મોલા, અરે મોલા તો જંગે સિફિનમાં ગયા છે ને, તો હું તો એની વાટ જોઉં છું, ઇંતજાર કરું છું કે ક્યારે મોલા આવે. અગર મોલા મારી દુકાને આવ્યા હોત તો હું ઓલું અત્તર લાવ્યો તો એ ભેટ ન આપી દેત, મોલા મારી દુકાને નથી આવ્યા. હોઝેફા કહે છે તમે શું વાત કરો છો? આ બધા આજુબાજુના દુકાનવાળાએ તો મને કીધું કે મોલા ઓલા કનીઝને લઈને તમારી દુકાન પર હતા, ઓલા કનીઝને પહેલાં લઈને નહોતા આવ્યા, એ જ તો મોલા હતા, તમે મોલાને ઓળખ્યા નહીં? આ કહે છે યાર લઈ મોલા હતા. તો કહે છે કે હા, તમે યાદ કરો નૂરે વિલાયત તમે મોઢા પર નહોતી જોઈ? શું તમે નહોતું જોઈ કે સાદા લિબાસ પહેર્યા હતા, ખજૂરના બટન લગાડેલા હતા? શું તમે મોલાને ન ઓળખી શક્યા? આ કહે છે યા ખુદા, આ મારાથી કયો ગુના થઈ ગયો, મેં મારો હાથ લઈને મોલાને છાતી પર એવો ધક્કો દઈને મારી દુકાનમાંથી કાઢ્યા, મને તો શું ખબર કે આ મોલા હતા. આપણે બદઅખલાકી કોની સાથે કરી જઈએ છીએ આપણે જ નથી ખબર પડતી. હવે એ બહુ જ પછતાઈ રહ્યો છે ત્યારે હોઝેફા કહે છે કે ભાઈ એ જ મોલા હતા, તને નથી ખબર તો કાંઈ વાંધો નહીં, હું મોલાને ગોતવા જાઉં છું, એમ કરીને એ તો વયો જાય છે. હવે આ બજારમાં આવીને અવાજ લગાડે છે કે એ ફોકરાઓ ને એ મિસ્કીનો, હવે જે મકસદથી હું અહીંયા આવ્યો હતો મોલાને મળવા માટે એ મકસદ તો એવી રીતે પૂરો જ ન થયો, મેં તો મોલાની શાનમાં ગુસ્સાખી કરી, એટલે તમે હવે મારી દુકાનથી બધું ગોશ્ત અને જેને જે જોવી લઈ જાઓ, કેમ કે મેં બધું અલ્લાહની રાહમાં કુરબાન કરી દીધું. હવે આ અવાજ પોતે જ જ્યારે ફોકરાઓને મિસ્કીનોને આપી તો બધા ગરીબો ફોકરાઓ બધા એની દુકાનમાંથી બધું લઈ ગયા, એની દુકાન ખાલી થઈ ગઈ. અને હવે પોતે કહે છે પોતાના હાથને જોઈને કે એ હાથ તે મોલાની શાનમાં ગુસ્તાખી કરી છે, એટલે તને હવે મારા શરીર પર રહેવાનો કોઈ અધિકાર નથી. તે
મોલાની શાનમાં એવી ગુસ્તાખી કરી છે કે હવે જે છે એ તું મારા જિસ્મથી મારા શરીરથી અલગ થઈ જાય એમ કરીને પોતે જે છરી હોય છે કાપવાની એ લે છે અને પોતાનો હાથ કાપી નાખે છે. હવે જ્યારે હાથ કાપે છે તો એટલું લોહી વહે છે, એટલું લોહી વહે છે કેમ કે હાથ અલગ થઈ ગયો અને એટલું લોહી પડે છે કે એ પડી જાય છે અને એવી જ રીતે રસ્તા પર ઢસડાતો ઢસડાતો જતો હોય છે. અહીં ઝોહરનો સમય આવી જાય છે. હોઝેફાએ મોલાને ગોતી લીધા અને મોલાને કીધું કે ચાલો આપણે નમાઝ માટે જઈએ. મોલા ઝોહરની નમાઝ પઢાવે છે, બધા નમાઝ પઢતા હતા. ઝોહરની નમાઝ જેવી ખલાસ થાય છે મોલા પાછળ ફરીને ઇમામ હસનને કહે છે કે મારા ચાહવાવાળાએ મારી મહોબ્બતમાં પોતાનો હાથ કાપી નાખ્યો છે. એ હસન આ ચાદર મારી લે, તું જા જલ્દી એને ચાદરમાં વીંટીને અહીંયા લઈ આવ, એણે હાથ કાપી નાખ્યો છે, લોહી વહી રહ્યું છે. આ જો આપણા મોલા છે કે શિયાઓનું દિલ દુઃખ જે છે એને મહેસૂસ કરે છે, શિયાઓ જે છે એને કેટલી મોહબ્બત કરે છે. હવે ઇમામ હસન અલી સલામ તરત જ ચાદર લે છે અને ગોતા ગોતા ગલીઓમાં આવે છે, જોવે છે તો એ માણસ જેણે હાથ કાપ્યો હતો એ ઢસડાતો ઢસડાતો લોહીમાં રગડાતો એકદમ આગળ વધે છે અને બધા લોકો એની પાસે હુજુમમાં જમા છે. હવે એ પૂછે છે કે આ સામેથી જે ચમકતા ચહેરાવાળી હસ્તી આવે છે કોણ છે? અમારા એવી રીતે લાગે છે કે જાણે મોલાના કઈ જે છે એ કોણ છે, આ અમારા મોલા જેવા લાગે છે કે હા આ મોલાના દીકરા ઇમામ હસન છે. ત્યારે એ પોતે રોવા માંડે છે. ઇમામ હસન એની બાજુમાં આવે છે, એ કહે છે કે એ શિયા, એ ચાહવાવાળા, મારા બાબાએ જે છે ચાદર આપી છે અને તમને લઈ જવાનું કીધું છે. મારા બાબા બહુ જ દુઃખી થઈ ગયા છે કેમ કે તમને એટલું બધું લોહી નીકળી રહ્યું છે. મારા બાબા તમારા માટે બહુ પરેશાન છે, ચાલો. એ કહે છે ના મને નહીં લઈ જાઓ, હું કયા મોઢાથી મોલાની સામે જઈશ? મેં મોલા સાથે એટલી ગુસ્તાખી કરી, એટલી બદઅખલાકી કરી, હવે હું શું મોઢું દેખાડીશ? તમે મને મહેરબાની કરી ન લઈ જાઓ. ઇમામ હસન કહે છે તમે ફિક્ર ન કરો, તમે ફિક્ર ન કરો, મારા બાબાએ હુકમ કર્યું છે અને મારા બાબા તો તમને બહુ ચાહે છે, હું તમને લઈ જાઉં છું. ચાદરમાં વીંટી એનો હાથ કપાયેલો લઈ અને પછી મોલા પાસે લઈ જાય છે. મોલાએ કાયનાત પાસે ચાદરમાં રાખે છે. મોલાએ કાયનાત તરત જ કહે છે કે એ મારા શિયા, તે શા માટે હાથ કાપી લીધો? જ્યારે તે છાતી પર મારા હાથ રાખ્યો હતો ને ત્યારે મેં અલ્લાહ પાસે ઇસ્તગફાર કર્યો હતો તારા માટે અને મેં તારા માટે દુઆ કરી હતી કે અલ્લાહ તારા બધા ગુના માફ કરે અને અલ્લાહએ તને માફ પણ કરી દીધો હશે, તો તે શા માટે હાથ કાપી લીધો? એમ કહીને મોલાએ પોતાનું લોબે દહન પોતાનું થૂક લઈને લગાડ્યું અને મોલા જે છે જેવી દુઆ કરે છે એનો કાપેલો જે હાથ હતો જેમાંથી એટલું લોહી નીકળતું હતું એ હાથ એવી રીતે જોડાઈ ગયો જાણે કાંઈ થયું જ નથી. સલવાત હવે મોલાએ કાયનાતના મોજીઝાથી એનો હાથ સારો થઈ ગયો અને મોલા કહે છે કે મેં તો તને એ જ વખતે માફ કરી દીધો હતો કે જ્યારે તે મારા છાતી પર હાથ રાખ્યો હતો અને મેં ઇસ્તગફાર પણ કર્યો હતો. અને પછી મોલા એને અહેસાસ દેરાવે છે કે ખરેખર મોલા એનાથી મોહબ્બત કરે છે. આ આખા વાક્યા પરથી આપણે શું તારણ કાઢ્યું, આપણે શું શીખ્યા? આ વાક્યો આપણને બોધપાઠ આપે છે. પહેલું કે હંમેશા આપણા ઇમામો આપણા મોલાએ કાયનાત હોય, આપણા દરેક ઇમામ 14-14 માસૂમ આપણેથી ખૂબ જ વધારે મોહબ્બત કરે છે. આપણા ગમમાં એ લોકો ગમગીન થાય છે, આપણી તકલીફમાં એ તકલીફ અનુભવે છે, આપણા માટે દુઆ કરે છે, અગર આપણેથી ભૂલ થઈ જાય છે ઇસ્તગફાર કરે છે. અને આ જ મોલાએ કાયનાત જે છે એ આપણી હિદાયત કરે છે. કઈ રીતે? આજે જમાનાના ઇમામ ગાયબથી આપણી હિદાયત કરે છે. આપણે જોયું કે સૌથી પહેલાં મોલાએ જે છે એ મલિકાને પણ હિદાયત કરી હતી કે તું આ કનીઝ પર જુલ્મ ન કર, બરાબર ને, હદીસ કીધી હતી. અને કસાબને પણ હદીસ સંભળાવી હતી કે તું મોમિનાની મદદ કર જેથી અલ્લાહ ખુશ થઈ જાય. તો અઝીઝો આપણા મોલા જે છે એની પાસે તો એટલું ઇલ્મ હતું કે એનું આખી છાતી ઇલ્મથી ભરાયેલી હતી. એ બાબે ઇલ્મ, ઇલ્મનો દરવાજો છે. તો એ પણ ચાહે છે કે શિયાઓ એમની હદીસો જે ફરમાવેલ છે એનો અભ્યાસ કરે, ઇલ્મ હાસિલ કરે. અને મોલાએ કાયનાત જે છે એના અખલાક કેવા સારા હતા. અગર એ કસાબને એમ કહી દે કે ભાઈ તું જેની સાથે ગુસ્તાખી કરો છો હું તારો મોલા છું, મોલાએ કેવું માફ કરી દઉં? આપણી સાથે કોઈ ખરાબ વર્તન કરે તો આપણે વિચારીએ આપણે એને માફ કરી દઈએ છે કે એ એક સંભળાવીને આપણે 10 સંભળાવીએ છીએ? તું એક સંભળાવ, હું 10 સંભળાવું, એવું કરીએ છીએ, એ આપણે એને માફ કરી દઈએ છીએ. શું મોલાની જેમ આપણે લોકોને કહી શકીએ છીએ કે ભાઈ મેં તમારા માટે ઇસ્તગફાર કર્યો,
અને આપણે કહી દઈએ છીએ કે મેં તને એ જ વખતે માફ કરી દીધી, બલકે આપણે કેટલું દિલમાં યાદ રાખીએ છીએ અને મોકા ગોતતા હોય છે કે ક્યાંક આપણને મોકો મળી જાય તો બદલો લઈ લઈએ, ક્યાંક મોકો મળી જાય તો સંભળાવી લઈએ. તો મૌલાએ કાયનાતનો કિરદાર, એના અખલાક કેવા હતા, તો શિયાઓ એના આપણે છીએ, તો આપણા માટે રોલ મોડલ, આપણા માટે નમૂના અમલ મૌલાએ કાયનાતની જાત છે. અગર આપણે એમ દાવો કરી રહ્યા છીએ કે આપણે શિયા છીએ, તો શું આપણે મૌલાની જેમ લોકોને માફ કરીએ છીએ? શું મૌલાની જેવું ઇલ્મ આપણી પાસે છે? શું મૌલાના જેવા સારા અખલાક આપણી પાસે છે? આપણે વિચાર કરીએ આપણે કેટલું આગળ જવાનું છે. આપણે જમાનાના ઇમામ આવશે નઝીઝાને ગ્રામી, તો એનો ઇસ્તેકબાલ કરવા માટે આપણને જવાની તમન્ના છે, તો ખાલી તમન્નાથી કામ નહીં ચાલશે. ચઠ્ઠા ઇમામ કહે છે કે અગર તમને જોઈએ છે કે તમે જમાનાના ઇમામના મદદગારોમાં શુમાર થાવ, એના અસહાબ આવાન અનસાર બનો, તો તમને પહેલું તો મુત્તકી બનવું પડશે. એટલે મુત્તકી એટલે પરહેજગાર બનવું પડશે, ગુનાહોને છોડવું પડશે. અને બીજું મહાસિને અખલાક, તમારા અખલાક સારા હોવા જોઈએ. તમે પરહેજગાર બનો અને તમારા અખલાક સારા હશે ત્યારે તમે જમાનાના ઇમામની મદદ કરી શકશો, ત્યારે તમે એના લશ્કરમાં સામેલ થઈ શકશો. તો હવે આપણે યાદ રાખીએ હદીસને કે અગર આપણે દુઆ કરીએ છીએ કે પરવરદિગાર અમને ઇમામના અસહાબોમાં શુમાર કરો, તો સાથે સાથે પરહેજગાર બનીએ, ગુનાહથી બચીએ, અને બીજું સારા અખલાક અપનાવીએ. આપણે દુઆ કરીએ કે પરવરદિગાર આપણને સારા અખલાક રાખવાની તૌફીક આપે. પણ અઝાદાર હું અહીં કહીશ કે મૌલાએ કાયનાત, તમે ખરેખર શિયાઓથી બહુ જ મોહબ્બત કરો છો, અને મોહબ્બતમાં તમે તમારું લોઆબે દહન લીધું અને એ ભાઈનો હાથ જોડી દીધો. મૌલા તમે કરબલામાં હોત તો મૌલા અબ્બાસ અલમબરદારના બાજુ કલમ થઈ ગયા. મૌલા તમારા દીકરાએ બંને બાજુ પોતાના વક્તના ઇમામ માટે કલમ કરી દીધા. હાઝાદારો, મૌલા અબ્બાસ અલમબરદારના મસાહેબ યાદ આવે છે કે ખરેખર મૌલા અબ્બાસ અલમબરદાર અરે એક ઝાકીરના સપનામાં આવ્યા, ખ્વાબમાં આવ્યા. અરે ઝાકીરને કહે છે કે એ ઝાકીર, તમારી મુસીબત કેમ બયાન નથી કરતો? ઝાકીર કહે છે, મૌલા અબ્બાસ હું તમારેથી એટલી મોહબ્બત કરું છું કે જ્યારે પણ મજલિસ પડું છું તો જ્યાં સુધી તમારા મસાહેબ નથી પડતો ત્યાં સુધી મજલિસ ખતમ જ નથી કરતો. મોલા હું દરેક વખતે તમારા મસાહેબ બયાન કરું છું. મોલા કહે છે, ઝાકીર પણ તું એ મુસીબત કેમ નથી બયાન કરતો? મોલા કઈ મુસીબત નથી બયાન કરતો? ઝાકીર કહે છે. ત્યારે મોલા અબ્બાસ કહે છે કે ઝાકીર, અરે જ્યારે બધા સવાર ઘોડા પરથી જમીન પર આવતા હતા તો બધાના હાથ સલામત હતા, અને જ્યારે અરે મારા બાજુઓ કપાઈ ગયા અને જ્યારે હું ઘોડા પરથી નીચે આવ્યો તો મારા હાથ સલામત નહોતા, અરે હું મોઢાના બલ પર જમીન પર આવ્યો, અરે મારા પર શું વીતી છે હું જ જાણું છું. અઝાદારો, તસવ્વુરનો મકામ છે. આપણે વિચાર તો કરીએ કે મોલા અબ્બાસના અરે આંખમાં એ વખતે તીર લાગ્યો કે જ્યારે બંને હાથો કપાઈ ગયા હતા. મોલા અબ્બાસ પાસે હાથ નહોતા કે તીર કાઢે. આપણા આંખમાં કઈ પડી જાય છે તો આપણે તરત હાથ આગળ કરીને કાઢી લઈએ છીએ, પણ જેના હાથ ન હોય તીર કેમ કાઢે? એટલે મોલા અબ્બાસ એટલું ઝુક્યા કે બે સાથળ વચ્ચે તીર કાઢે, એટલામાં માથા પર ગુર્જ પડ્યો અને એવો ગુર્જ લાગ્યો કે મોલા અરે હાય અબ્બાસ અલમબરદાર ઘોડા પરથી મોઢાના પર જમીન પર આવી ગયા. આજ અબ્બાસ અલમબરદારનું માથું અરે નોકે નેઝા પર નોટું દહેરતું. અરે કુફામાં જ્યારે આ કાફેલો પહોંચે છે, એક રાવી જોવે છે કે ઘોડાની ગરદનથી એક માથું બંધાયેલું છે. અરે ઘોડો ઊંચો જ્યારે જોવે છે તો માથું ઉછલે છે, અને જ્યારે ઘોડો નીચે જોવે છે તો ઈ માથું પથ્થર અને કાંટોથી ટકરાઈને લહુલુહાણ થઈ જાય છે. અને હાજાદારો, રાવીથી જોવાનું નહીં, અને સૈયદે સજ્જાદ પાસે આવીને પૂછે છે કે મોલા આ કયા મઝલૂમનું સર છે, આ કયા ગરીબનું સર છે, આ સર કેમ નોકે નેઝા પર નથી ટહેરતો? અરે ખુદા જઝાય ખૈર આપે રોવાળાઓને. અરે મારા ચોથા ઇમામ તો આટલું રડ્યા કે ચોથા ઇમામ કે છે કે એ રાવી મારા જખમોને તાજા ન કર, ન પૂછ કોનું સર છે. કહે છે કે ના મોલા, બતાવો આ સર માથા પર. અરે આ માથું જે છે ઈ કેમ નોકે નેઝા પર નથી ટહેર? એક વખત ચોથા ઇમામ અરે કેવા મંડ્યા રોતા રોતા, એ રાવી આ મારા કાકા અબ્બાસ અલમબરદારનું માથું છે. અરે જ્યારે આ નોકે નેઝા પર નો
મોઢું ઠેર દો ત્યારે હું ગયો અને જ્યારે શિમરાએ તાઝિયાનો લઈને મને કહ્યું કે તમે પૂછો તમારા કાકાને કે એનો માથું નોકે નેઝા પર કેમ નથી ઠેર દો વરના હું તમને તાઝિયાના મારીશ તારા આબીદે બીમાર કહે છે કે મેં મારા કાકાને કહ્યું કે આ બીમારમાં તાઝિયા ખાવાની તાકાત નથી એ કાકા તમે બતાવો કે તમારું માથું અરે નોકે નેઝા પર કેમ નથી ઠેરદું અરે મોલા બાસ અલમદારે કહ્યું એ બેટા આબિદ જ્યારે મારું માથું બુલંદ થાય છે તો મારી નજર ઝૈનબે કુલસુમના હાથ પર જે રેસમાં રસ્સીઓ બાંધી છે એના પર પડે છે અરે મારું માથું પડી જાય છે પાછું મારું માથું જ્યારે લોકો અરે નોકે નેઝા પર રાખે છે ત્યારે મારી નજર પડે છે સકીના પર હાય સકીના અરે જેને અરે એટલી ટાઈટ એટલી ફિટ રસ્સી બાંધી હતી કે જેના ગળામાં એવી રસ્સી બાંધી હતી કે ગળું રૂંધાતું હતું અને એના બાજુમાં જે રસ્સી બાંધી હતી એની પર નજર પડે છે અરે મારું માથું નીચે પડી જાય છે અઝાદારો તમે મસાહેબ સાંભળી રહ્યા છો સાહેબે મિમ્બર બયાન કરે છે આપણે હંમેશા આ મસાહેબ સાંભળીએ છીએ પણ કોઈ દિવસ આપણે વિચાર કર્યું કે કપાયેલું માથું ઘોડાથી બંધાણું કેમ અરે સાહેબે મિમ્બર કહે છે અરે એક જ સુરત હોઈ શકે કેમ કે કોઈ કપાયેલું માથું અગર ઘોડાથી બાંધવું હોય તો એક જ તરીકો હોઈ શકે એક કાનમાંથી રસ્સી નાખી હોય અને બીજા કાનમાંથી રસ્સી શાયદ કાઢી હોય અરે વિચાર તો કરો કે મોલા અબ્બાસ અલમબરદારના કપાયેલા માથાને આ રીતે આ લોકો ઘોડાની અરે ગરદનથી બાંધી દીધો પણ જ્યારે ઘોડો નમતો હતો ત્યારે આ સર અરે આ હઝરતે અબ્બાસ અલમબરદાર જે કમરે બની હાશમ હતા એટલા ખૂબસૂરત હતા પણ આ જ મોઢું અરે હાટ પથ્થર અને કાંટોથી ટકરાઈ ટકરાઈને લહુલુહાણ થઈ ગયું અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલમીન ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજઉન બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ યા અલ્લાહુ યા રહેમાનુ યા રહીમ યા મુકલ્લિબ અલ કુલુબ સબ્બિત કલ્બી અલા દીનિક અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે પરવરદિગાર તને વાસ્તો મોહમ્મદ ઓ આલે મોહમ્મદનું ઇમામ જમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાઓ ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાઓ ઇમામની પહેલી આવાજ પર લબ્બે કહેવાની તોફીક એનાયત આપ એના આવાન અનસાર તાબે અને ફરમાબદાર શ્યોમાંથી કરાર દે છે પરવરદિગાર કરીમા કા રહીમ મોલા આ ફર્શથી ઉઠે પહેલાં અમારા અને ખરેખર અમારા મરહુમીના ગુનાને કબીરા સગીરાને માફ ફરમા મરવા પહેલાં સાચી તોબાની તોફીક ઇનાયત તા ફરમાઓ હર બીમારને શિફાય અજલા કામલા ઇનાયત તા ફરમાઓ કરજદારના કરજને ગયબથી અદા કરી દે એ પરવરદિગાર અમે તને ખાસ દુઆ કરીએ છીએ અમને વસી હલાલ તૈયબ તાહેર રૂહાની જિસ્માની રિસ્ક ઇનાયત તા ફરમાઓ એ જ રિસ્કને તારી રાહમાં વાપરવાની અમને તોફીક ઇનાયત તા ફરમાઓ પરવરદિગાર બારની મડલીસ હાજરને મડલીસ હરેકની દિલી તમન્નાઓને પૂરી ફરમા ફરમાઓ પરવરદિગાર મારા કરીમા કા રહીમ મોલા એહલે બૈત અલે મુસલામ બાબુલ મુરાદ હઝરત અબ્બાસ અલમબરદારનો તને વાસ્તો આ કોરોના વાયરસની વબાને નિસ્તો નાબૂદ કરી દે અને પરવરદિગાર અમે ખાસ તારી પાસે દુઆ ગો છે કે તમામ એહલે બૈતના ચાહોડા તમામ અઝાદારને આ વાયરસથી તું હિફઝો અમાન નસીબ ફરમા એહલે બૈતના ચાહવાડા જ્યાં કહેવાય છે એની જાન માલ ઓલાદ ઇજ્જત આબરૂ ઈમાનની હિફાઝત ફરમાવો અને ખુશુસી તોર પર તારી પાસે દુઆ ગો છે કે દુનિયાના આખરતમાં અમ સૌને કામયાબી ઇનાયત તા ફરમાવો રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંત સમીઉલ અલીમ બાબા સે બલંદ સૂરે ફાતિહા બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ અલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર-રહમાનિ રહીમ مالك يوم الدين إياك